આજ રોજ રજૂ થયેલ ગુજરાતના વર્ષ 2023-24 ના અંદાજપત્રમાં બંદરો અને વાહન વ્યવહાર માટે રૂપિયા 3,514 કરોડની જોગવાઈ છે. ઉલ્લેખનીય બાબત એ છે કે રાજ્યમાં બસ આધારિત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી પ્રવાસીઓની સગવડો વધારવાનું અને પ્રદૂષણ તેમજ રોડ ટ્રાફિકને ઓછું કરવાનું સરકારનું આયોજન છે. વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી વર્ષે વિક્રમજનક 2,000 નવી બસો પ્રજાની સેવામાં મુકાશે. વધુમાં શહેરી વિસ્તારમાં પણ બસ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અંતર્ગત જોગવાઈ વધારવામાં આવશે તથા ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી માટે 217 કરોડની જોગવાઈ કરી છે. તેમજ નવલખી પોર્ટની હેન્ડપલિંગ ક્ષમતા 8 મિલિયન મેટ્રિક ટનથી વધારીને 20 મિલિયન મેટ્રિક ટન કરવા માટે 192 કરોડનું આયોજન કરાયું છે.